ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ કેમ છો બધા ચાલો તો આજે આપણે કવિતા નમી તુજને વિશે ચર્ચા કરીશું નમી તુજનેના કવિ સ્નેહ રશ્મિ છે પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન પરોડી મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન વિદ્યાર્થી મિત્રો અહીં એ પંખી જાગીને એનો અર્થ થાય છે સવારે પક્ષીઓ જાગીને ઈશ્વરનું ધ્યાન કરે છે અને મીઠા ગાન કરે છે પરોડીએ મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે ને હિન્દુ લોકો મંદિરમાં જાય છે મુસ્લિમ લોકો મસ્જિદમાં જાય છે તો આપણે સૌ સવારે વહેલા ઉઠીને મંદિર કે મસ્જિદમાં ઈશ્વરનું ધ્યાન ધરવું જોઈએ તું ધરતીમાં તું છે નભમાં સાગર મહી વસે છે તું ચાંદા સૂરજ માંય તું છે ફૂલો મહી હસે છે તું વિદ્યાર્થી મિત્રો ઈશ્વર દરેક જગ્યાએ છે એટલે કે ઈશ્વર ધરતીમાં છે ઈશ્વર નભમાં છે સાગરમાં છે સૂર્ય ચંદ્ર અને ફૂલોમાં પણ છે અહીં ધરતીનું સમાનાર્થી જમીન નભનું સમાનાર્થી થશે આકાશ અને ગગન સાગર એટલે કે સમુદ્ર દરિયો મહી વસે છે તું એટલે કે સાગરમાં પણ વસે છે ઈશ્વર દરેક જગ્યાએ વસેલા હોય છે હરતા ફરતા કે નિંદરમાં રાતે દિવસે સાંજ સવાર તારો અમને સાથ સદાય તું છે સૌનો રક્ષણહાર જુઓ વિદ્યાર્થીઓ આ પંક્તિમાં કહ્યું છે કે ઊંઘમાં કે હરતા ફરતા દિવસે ને રાત સાંજે ને સવારે હંમેશા ઈશ્વર આપણી સાથે હોય છે આપણે સદાય ઈશ્વરનો સાથ હોય છે ઈશ્વર જ આપણા રક્ષણહાર હોય છે રક્ષણહાર એને કહેવાય કે જે આપને જોખમથી બચાવતું હોય ઈશ્વર હંમેશા આપને સાથ આપે છે દેવ બનાવી દુનિયા છે તે આ તારો છે સૌની આધાર તું છે સૌનો સૌ તારા છે નમી તુજની વારંવાર વિદ્યાર્થી મિત્રો આ પંક્તિમાં કહ્યું છે કે ઈશ્વરે આ દુનિયા બનાવી છે ઈશ્વરનો આધાર એ સૌને છે ઈશ્વર જ સૌના અને સૌ ઈશ્વરના છે આથી આપણે હંમેશા ઈશ્વરને વારંવાર હાથ જોડવા જોઈએ વારંવાર નમવું જોઈએ વારેઘડીએ પ્રણામ કરવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને શબ્દ સમજૂતી આપી છે જેને તમારે એકવાર નોટબુકમાં લખવાની રહેશે સ્વાધ્યાયમાં પ્રશ્ન એક ચાલો તો જોઈએ પરોઢીએ પંખી કોના ગાન ગાય છે પરોઢીએ પંખી ઈશ્વરના ગાન ગાય છે તમારે પ્રશ્ન ઉત્તર આખા વાક્યમાં લખવાનો રહેશે ઈશ્વર ક્યાં ક્યાં છે તો ઈશ્વર ધરતીમાં આકાશમાં સાગરમાં સૂર્ય ચંદ્ર તેમજ ફૂલોમાં પણ છે આપણે વારંવાર કોને નમીએ છીએ આપણે વારંવાર ઈશ્વરને નમીએ છીએ ચાલો તો શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો અહીં તમને એક ઉદાહરણ આપ્યું છે જેમ કે નિંદર આ શબ્દનો ઉપયોગ એ વાક્યમાં થવો જોઈએ જેમ કે મને નીંદર આવી ગઈ તો વિદ્યાર્થી મિત્રો નીંદર એ શબ્દ તમારો વાક્યમાં આવ્યો છે આ રીતે દરેક વાક્ય તમારે બનાવવાના છે જેમ કે પંખી

તારો અમને સાથ સદાય તું છે સૌનું રક્ષણ હાર આ રીતે તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરીને નોટમાં લખવાની છે પ્રશ્ન બે પણ નોટમાં લખવાનો છે અને પ્રશ્ન એક પણ ચાલો તો આગળ જોઈએ પ્રશ્ન ચાર શબ્દોનું અનુલેખન કરો વિદ્યાર્થીઓ અનુલેખન એટલે ફરીથી તે જ શબ્દને તમારે સારા અક્ષરે લખવાના રહેશે જેમ કે પરોડ તો અહીંયા લખવાનું છે પરોડ દુનિયા તો દુનિયા ગુજરાતીના વિષયમાં શબ્દો વાક્યો કે કોઈ પણ પ્રશ્નોના ઉત્તર ઉપરની લીટીને અડીને લખવાનું છે આ જ રીતે તમારે દરેક શબ્દોને રિપીટ કરવાના છે ચાલો પ્રશ્ન પાંચ કોષ્ટકમાંથી કાવ્યમાં આવતા પ્રશ્નો ફરતે ગોળ કરો જો વિદ્યાર્થીઓ તમારો પરોડીએ એ શબ્દોનો અહીંયા ઉલ્લેખ કાવ્યમાં થયો છે જો વિદ્યાર્થીઓ છે ને તો આ જ રીતે કાવ્યમાં જે પણ શબ્દ આવતા હોય એને તમારે આ રીતે બોક્સ બનાવવાના છે અને અહીં ખાલી જગ્યામાં લખવાના છે જે તમારે કરવાનું રહેશે ચાલો પ્રશ્ન છ શબ્દોના સમાનાર્થી શબ્દ લખો જેમ કે સવાર એટલે પરૂઢ નીંદર એટલે ઊંઘ સૂરજ એટલે સૂર્ય આકાશ ગગન દુનિયા જગત વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પણ નોટબુકમાં સારા અક્ષરે લખવાનો રહેશે